હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ બાળક વિશેની. જી હા મિત્રો, પછી એ 2 વર્ષનું બાળક હોય, 5 વર્ષનું બાળક હોય, 10 વર્ષનું બાળક હોય કે કદાચ એ 18 વર્ષનું તમારું બાળક હોય અને તમે પેરેન્ટ્સ છો તો ચોક્કસથી આજનો વિડીયો આખો સંપૂર્ણ નિહાળો. ઘણીવાર એવું બને કે બાળક છે તેને સામું બોલવાની ટેવ હોય, ઘણીવાર એવું બને કે બાળક છે તે વાતે વાતે ગુસ્સે થઈ જતું હોય, ઘણીવાર એવું બને કે બાળક નાનું હોય ત્યારે વાતે વાતે તે રાડ પાડવાનો પ્રયત્ન કરતું હોય, ઘણીવાર ગુસ્સે થઈ જવાનો પ્રયત્ન કરતું હોય. જો તમારા બાળકમાં પણ આવી સમસ્યા કે અન્ય કોઈ પણ સમસ્યા જોવા મળે છે તેના વર્તન સંબંધિત, તો ચોક્કસથી મિત્રો આજનો વિડીયો નિહાળો. કારણ કે આ વિડીયોમાં હું તમને લોકોને એવી જુદી જુદી 7 વાતો કહેવાનો છું કે જે વાતોને જો તમે વ્યવહારિક જીવનમાં અપનાવી લેશો ને તો તમારા બાળકની તમામ ચિંતાઓ દૂર થઈ જશે અને ખરેખર તમને જ નહીં સમાજને પણ એક ગમતું બાળક બની જશે. તો ચાલો બીજી વાતો ન કરતાં સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, વિડીયો શરૂ કરું એ પહેલાં એક નાનકડી વાત જણાવી દઉં કે આખા વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને જો આપને અમારો વિડીયો ગમે તો ચોક્કસથી 1 લાઇક આપજો, કારણ કે તમારું 1 લાઇક આપે છે અમને ઘણું બધું મોટિવેશન આવા અન્ય વિડીયો બનાવવા માટે. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો આવા અન્ય વિડીયો મેળવવા માટે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, પહેલી વાત, સૌથી અગત્યની વાત એ છે કે તમે તમારા બાળકને, પછી મેં તમને જણાવ્યું ને એ પ્રમાણે કે પછી એ 2 વર્ષનું હોય, 5 વર્ષનું હોય, 10 વર્ષનું હોય કે 18 વર્ષનું હોય, એ બાળકની મિત્રો જિંદગીમાં પણ તમે એક માતા તરીકે કે પિતા તરીકે ક્યારેય પણ એ બાળકની બીજા બાળક સાથે કોઈ દિવસ સરખામણી ન કરતા. જી હા બાળક, મિત્રો બાળકની સરખામણી કરવી જ હોય તો એની સરખામણી એની પોતાની જ સાથે કરી લેવાની છે. કારણ કે એક વાત કહું ને તમને કે માનો તમે સરખામણી એક બાળકની બીજા બાળક સાથે કરો છો કે આહા એનો છોકરો કેટલો સરસ હોશિયાર છે, મારું બાળક એટલું હોશિયાર નથી. આ બાળક છે એટલે તમને સામે નથી કહેતું, પણ કદાચ કોઈ બાળક એવું હશે ને, કદાચ કોક દી એને તમારી સરખામણી કરી લીધી તો વિચાર કરો, હે ને? કદાચ ક્યારેક એ કહી દેશે કે પપ્પા એના પપ્પા તો કેટલું બધું કમાય છે, તમે તો આટલું જ કમાવ છો, મમ્મી એની મમ્મી તો કેટલું સ્માર્ટ વર્ક કરે છે, મમ્મી એની મમ્મી તો કેટલું સરસ વર્ક કરે છે, તું તો આવું નથી કરતી. તો કદાચ આપણને પણ દુઃખ થશે. માટે બાળકની સરખામણી પહેલી વાત, કોઈ દિવસ કોઈની સાથે ન કરો, એને અંદરથી મોટિવેટ થવા દો અને મોટિવેટ કરવાનો પ્રયત્ન કરો. બીજી વાત મિત્રો, તમે જ્યારે બાળકને કોઈ વાતની વાત સમજાવો છો, તેને સૂચના આપો છો કોઈ વાતની, તો તેની સાથે સાથે લાલચ આપવાનું છોડી દો. જેમ કે તમે રાત્રે સુવા જાઓ છો, તમે થાકી ગયા છો એટલે બાળકને તમારે જલ્દી સુવડાવવું છે, તો તમે શું કહેશો? સુઈ જા બેટા, બાકી કોઈ પ્રાણીનું નામ આપો છો, કોઈ રાક્ષસનું નામ આપો છો અથવા પોલીસનું નામ આપો છો, સુઈ જા બેટા, બાકી પોલીસ આવી જશે. સુઈ જા બેટા એટલું વાક્ય બરાબર છે, પણ પાછળનું જે વાક્ય જોડ્યું ને એ થોડું ખરાબ છે, એ ન આપો. અથવા ઘણીવાર એવું થાય છે કે બાળક જમતું નથી હોતું, તો એમાં પણ તમે એવું કહો છો કે જમી લે બેટા તો તને ચોકલેટ લઈ દઈશ, ના, આ થોડું અયોગ્ય છે. બાળકને કામ કરવા માટે લાલચ આપવાની જરૂર નથી. હા, એને મોટિવેટ કરો એ કાર્ય કરવા માટે. લેસન કરી લે બેટા તો હું તને આ વસ્તુ લઈ દઈશ, નો, તમે તેને લેસન કરવા માટે મોટિવેટ કરો, પરંતુ સાથે વસ્તુની વાતને જોડો છો એ થોડું યોગ્ય નથી. બીજી વાત, હવે આવું ન થાય એના માટે આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે કે બાળક છે એ સાયલેન્ટલી આપણી વાતને સાંભળે, સમજે અને તે કરવાનો પ્રયત્ન કરે શાંતિપૂર્વક. તો આ માટે આપણે કઈ કઈ વસ્તુઓ અપનાવીએ કે જેથી બાળક આવું સારું વર્તન કરવા માંડશે? તો મિત્રો એ પણ તમને જણાવી દઉં કે બાળકને જો 2 વસ્તુ છે, બાળકને ક્યારેય વધારે કેરની પણ જરૂર નથી, એની બહુ ઓછી કાળજી પણ ન લેવી. વધારે કાળજીનો મતલબ હું તમને એક નાનકડું મિત્રો ઉદાહરણ આપું કે કોઈ એક પ્લાન્ટ છે, માનો કે આપણે તુલસીજીનો છોડ લાવ્યા છીએ અને તેને કુંડામાં વાવ્યો, હવે આ છોડને આખો દિવસ પાણી આપ્યા જ રાખશું, આપ્યા જ રાખશું, આપ્યા જ રાખશું, શું તે છોડ ઉગી શકવાનો છે? ના. અને કદાચ એવું પણ બને કે એ છોડને તમે એક આજે પાણી આપ્યો અને પછી 10 દિવસ પછી પાણી આપશો, ત્યાં સુધી કાંઈ આપવું જ નથી, તો પણ એ છોડ ઉગી શકવાનો નથી. એને તમે નિયંત્રિત રીતે એકાત્રા અથવા તો રોજે રોજ નિયમિત માત્રામાં પાણી આપશો ને તો સરસ મજાનો છોડ ઉગી નીકળશે. એના મૂળ છે તે ઊંડે સુધી જશે અને ગમે તેવું વાવાઝોડું કે પવન કે આવશે ને તો તેની સામે પણ એ ટકી રહેશે. એ જ રીતે જો બાળકને પણ તમે જરૂર કરતાં વધારે પ્રેમ આપ્યા રાખશો, એની વધારે કેર કરશો, તો એ જેટલું ખીલવું જોઈએ એટલું ખીલી નહીં શકે, એના મૂળ જેટલા ઊંડા જવા જોઈએ ને એટલા નહીં જઈ શકે.
અને તમે સાવ લાપરવાહ બની જશો તો પણ એ એના માટે ખરાબ છે. માટે જરૂરિયાત મુજબનો એને પ્રેમ આપો, સાથે સાથે સમાજની એને સમજણ પણ આપવી ખૂબ જ જરૂરી છે. અને શક્ય હોય જ્યારે બાળક તમને એવું લાગે કે મારું બાળક છે એ કંઈક ડરી રહ્યું છે, કંઈક ચિંતા કરી રહ્યું છે, ત્યારે એને સૌથી મોટી એની દવા, સૌ બધા ડોક્ટરોથી મોટી એની કોઈ દવા હોય ને તો એને છે સરસ મજાનું ગળે વળગાડવું. જી હા મિત્રો, તેને બે પગે નીચે બેસી અને ખુલ્લા દિલે છૂટથી બે હાથ પોળા કરી અને એકદમ એને ગળે વળગાડો, એને બધ ભરી લો તમારા બાળકને. એને થશે કે નહીં આ સમાજમાં મારા પિતા કે મારી માતા મારી સાથે છે. જી હા મિત્રો, પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે તમારું બાળક એની તમારી પાછળ સંતાઈને એને જોતું હોય છે ઘણીવાર, હે ને? આ વસ્તુ હકીકતમાં બને છે. તમારું બાળક ક્યારે અજાણ્યા લોકોની વચ્ચે પહોંચી જાય ત્યારે એને ડર લાગતો હોય છે, ત્યારે ચોક્કસથી એને એક નાનકડું હગ આપો, એને બથમાં ભરી અને સરસ મજાનું તેડી લો. પછી એ સ્કૂલે ગયો હોય અને પાછો આવ્યો હોય, એક હગ, બસ આટલી જ એની જરૂરિયાત છે. એની એના માથા ઉપર પાછળના ભાગે હાથ ફેરવો પ્રેમથી, એની પીઠમાં હાથ ફેરવો. આટલી વસ્તુઓ કરશો ને તો એ બાળક છે તેનો એકદમ તમારા પર વિશ્વાસ મૂકશે અને પોતાના દિલની બધી જ વાતો કરતું થઈ જશે. વાતો ઉપરથી મિત્રો યાદ આવ્યું એ જણાવી દઉં કે બાળકની સાથે ચર્ચા પણ કરો. તમે નોકરીએથી આવ્યા છો, તમે રૂટીન તમારા ધંધો પૂરો કરીને આવ્યા છો, તો સાંજે બાળક સાથે 10-20 મિનિટનો ક્વોલિટી ટાઈમ પસાર કરો. આ સમય દરમિયાન તમે શું કર્યું આખા દિવસમાં, એ ચર્ચા, સારી વસ્તુઓની ચર્ચા કરવાની છે. જેમ કે જો બેટા આજે તો મેં મારા કામમાં આવું આવું સારું કર્યું, આવું નવું વિચાર્યું છે, આટલા લોકોને મદદ પણ કરી છે, આ મારાથી થઈ ગયું, એમ થોડી મારી ભૂલ હતી. આવી આવી વસ્તુઓની ચર્ચા કરો, જેથી થોડા દિવસ તમે આ કરશો ને, એક અઠવાડિયું પણ આ કરશો ને, પછી એ બાળક પણ તમારી સાથે એના એનું રૂટીન હતું ને એની વાતો કરવા લાગશે કે જો પપ્પા આજે મેં સ્કૂલમાં આવું કર્યું, જો પપ્પા આજે મેં સ્કૂલમાં આ રીતે નાસ્તો કર્યો અને આ ફ્રેન્ડ સાથે શેર કર્યો. બાળક તમારી સાથે ઇમોશનલી એટેચ થશે, તો આવો પણ પ્રયત્ન કરો. આગળની વાત મિત્રો અગત્યની એ છે કે ટીમ વર્ક. જી હા મિત્રો, ટીમ વર્ક જ હંમેશા તમને સારા બાળ ઉછેરમાં ખૂબ જ ફાયદો કરશે. જેમ કે તમને લોકોને કહું કે અમુક કાર્ય છે તે બાળકની મમ્મી સારી રીતે કરી શકે છે, અમુક કાર્ય છે તે બાળકના પપ્પા સારી રીતે કરી શકે છે. જુઓ, પપ્પા છે એ મમ્મીનું સ્થાન નહીં લઈ શકે, મમ્મી છે એ પપ્પાનું સ્થાન નહીં લઈ શકે. કોઈ એવું કરશે કે પપ્પા એમ કહેશે બધું હું કરી દઉં, ના. અને કોઈ એમ કહેશે કે મમ્મી કહી કે હું બધું કરી દઉં, તો પણ ના, એ નહીં બને. જેમ કે તમને એક ઉદાહરણ દઉં કે જમાડવાનું કામ છે કે લેસન કરાવવાનું કામ છે કે, તો તે બની શકે, જો ફરજિયાત નથી, એ બની શકે કે બાળકની માતા છે એ સારી રીતે કરી શકે એમ હોય, તો એ કાર્ય માતા પર છોડી દો. બાળકને રમાડવા લઈ જવા માટેનું કાર્ય હોય, તેની સાથે દોડવાનું કાર્ય હોય, તેની સાથે ગેમો રમવાનું કાર્ય હોય, કદાચ એવું બની શકે કે એ બાળકના પિતા એની સાથે સારું કરી શકે, તો એ પિતાએ કરવું જોઈએ. આમ કામને ડિવાઇડ કરી લો શક્ય હોય તો, અને તે રીતે બાળકની સાથે આપણે વર્તન કરવાનું છે. ગેરંટી સાથે કહું છું મિત્રો, ખૂબ જ સારા અને પોઝિટિવ પરિણામો તમને જોવા મળશે. આ ઉપરાંત બાળક જ્યારે ઉઠે છે સવારે, જુઓ યાદ રાખજો, ઘણીવાર એવું થાય છે ચાલ ઉઠી જા, મોડું કરે છે, રોજે રોજ મોડું કરે છે, કપડાં ક્યારે પહેરીશ, નાસ્તો ક્યારે કરીશ, હજી તો એ બિચારો ઉઠ્યું છે, નાનું ફૂલ છે મિત્રો, એને થોડો સમય આપો. હા, સવારે વહેલું નથી ઉઠી શકતું, સ્કૂલના સમય નથી પહોંચી શકાતું, તો એ કરો ને, રાત્રે સુવાનો કલાક છે એક કલાક વહેલું કરી દો ને, એની ઊંઘ આપમેળે પૂરી થઈ જશે અને ઉઠી જશે. કુંભકર્ણની જેમ સૂતો રહે છો એને ટોર્ચર ન કરો આવી વસ્તુઓથી. એ ઉઠે ત્યારે એકદમ પ્રેમથી એક હગ આપો એને, એની સાથે સારા શબ્દો કહો, ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જે કોઈ પણ ધર્મ પાળતા હો ઇટ્સ ઓકે, એ કોઈ પ્રશ્ન નથી, પણ એને બે સારા શબ્દો કહો, એને એક સારું હગ આપો, બાળકને તમારા પ્રત્યે લાગણી બંધાશે, એને આપણે ઇમોશનલી એટેચ કરવાનું છે આપણી સાથે. અને પછી મને કહેજો મિત્રો એ તમારી વાત સાંભળે છે કે નથી સાંભળતું. બપોરે જમતા સમયે તેને સાથે જમવાની આદત પાડો, નહીં કે મોબાઈલ આપી દીધો, જુએ છે અને મોટામાં ખાતો જાય છે, એને ખ્યાલ નથી કે શું ખાઈ રહ્યો છે, હે ને? પ્રયત્ન કરો તમારી સાથે બેસાડી અને જમાડો, બધી વસ્તુઓ વિશે પૂછો, ક્યારેક એને પણ એવું પૂછી લો કે બેટા તને શું ભાવે છે, ચાલ આજે એ બનાવીએ. કોઈ દિવસ આપણે પૂછ્યું છે, ચાલ બેટા આજે તારે શું ખાવું છે એ અમે તારી સાથે ખાઈએ, ચાલ બેટા આજે તું કે એ બનાવીએ. ભલે ને બાળકને પાણીપુરી ભાવતી હોય, બનાવો, એની સાથે ખાઓ, એક દિવસમાં આપણું કાંઈ નથી બગડી જવાનું, હે ને? અઠવાડિયામાં એક દિવસ તો કરો. ચાલ બેટા આજે તું કે એ હોટલમાં આપણે જમવા જઈએ, ચાલ બેટા આજે મેનુ તું પસંદ કર, તું મંગાવ એ આપણે ખાઈએ, હે ને? ચાલ બેટા આજે પિક્ચર જોવા જઈએ, પણ તું કે એ પિક્ચર જોઈશું,
ભલે ને આપણે મોગલીનું પિક્ચર જોવું પડે તેમાં શું વાંધો છે, હે ને? બાળકને ગમે છે એ તમે કરો તો સામું બાળક પણ તમને ગમે છે એ ચોક્કસથી કરશે મિત્રો. આ ચોક્કસથી આ વાતને ધ્યાને લેજો. ઉપરાંત રાત્રે જ્યારે બાળક સૂવા જાય છે ત્યારે સામાન્ય રીતે આપણે માતા પિતા નાનું બાળક હશે ત્યાં સુધી ગેરંટીથી કહું છું એની સાથે સૂતા આવીશું. તો ત્યારે સૂવાના સમયે બસ લાઇટની સ્વિચ ઓફ કરી અને બધા સૂઈ જવાનું કાંઈ બોલ્યા વગર, ના, આવું ન કરો. એ બાળકને તમારી નજીક લો. નાનું બાળક છે તો એની પીઠ પર હાથ ફેરવો, એના માથા પર હાથ ફેરવો, એ બાળક સાથે ચર્ચા કરો. આખા દિવસના રૂટીનની ચર્ચા કરી શકાય. ખૂબ નાનું બાળક છે, 2 વર્ષનું, 3 વર્ષનું, 5 વર્ષનું, 7 વર્ષનું બાળક છે તો એની સાથે વાર્તાઓ કરો. એ પછી પંચતંત્રની વાર્તા હોઈ શકે છે, એ તેનાલી રામનની વાર્તા હોઈ શકે છે, અકબર બિરબલની વાર્તાઓ, એવી વાર્તાઓ કરો કે જેથી બાળક મોટિવેટ થાય, તેને કંઈક નવું જાણવાની, કંઈક નવી શીખવાની ઈચ્છા થાય. તમારું બાળક મોટું છે તો એની સાથે સારા વ્યક્તિઓની સ્ટોરી એને કહો, સક્સેસ શું છે એની સ્ટોરી કહો, કે જેથી બાળક પણ એના મનમાં એવો કોન્સેપ્ટ તૈયાર કરે કે નહીં હું પણ સફળ બનું. એને સચિન તેંડુલકરની વાત કહો, એના લાઈફના ઉદાહરણો આપો, એને માર્ક ઝુકરબર્ગ વિશે કહો, એને ધીરુભાઈ અંબાણી વિશે કહો, એને એવા સક્સેસ વ્યક્તિઓની સ્ટોરી કહો, એને એવા બહાદુર વ્યક્તિઓ, છત્રપતિ શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, એમની વાર્તાઓ કહો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એમની સ્ટોરી કહો. આવી જુદી જુદી સફળ વ્યક્તિઓની તેની સાથે વાત કરશું ને મિત્રો, તો પણ એ બાળકમાં કંઈક નવી જ ઉર્જાનો સંચાર થશે. એટલે આવી ચર્ચાઓ તો કરવાની જ છે, પણ તેની સાથે સાથે મિત્રો અમુક વસ્તુઓનું આપણે ધ્યાન પણ રાખવાનું છે. એ કઈ વસ્તુઓ છે તો મિત્રો એ તમને કહી દઉં, બાળકને છે એ હંમેશા આપણે નવું નવું કરવા માટે પ્રેરિત કરવાનું છે, એને એવું મોટિવેશન આપવાનું છે. જેમ કે તમને લોકોને કહું કે એની સાથે તમે પણ અમુક પ્રવૃત્તિઓમાં તેની સાથે જોડાઓ, જેમ કે ઝાડ પર ચડવાની પ્રવૃત્તિ છે, હે ને, નાનું બાળક છે તો એની માટે બહુ આ મોટિવેશનલ કાર્ય છે. જેમ કે તમને કહું કે માટીના રમકડા બનાવવા, કોઈ પેરેન્ટ્સ એના બાળક સાથે નહીં બનાવ્યા હોય, બનાવો એકવાર એને ખૂબ મજા આવશે. એની સાથે ક્રિકેટ રમો, એની સાથે ફૂટબોલ રમો, એને ખૂબ મજા આવશે. ત્યારબાદ બાળક કંઈક નવું કરે તો એને પ્રોત્સાહિત કરો, વેરી વેલ ડન, ગુડ, વેરી ગુડ, આ તારું સારું કાર્ય છે બેટા. તેના પર આપણે સલાહ આપવાને બદલે તેને ઓપ્શન આપવાનું પસંદ કરો. એની ઉપર કોઈ વાત ઝીકી દેવાની નથી કે તારે આ કરવાનું જ છે, તેને ઓપ્શન આપો. બરાબર ને? તારે જ્યુસ પીવાનું જ છે તો એને ઓપ્શન આપો. તારે બેટા નારંગીનું જ્યુસ પીવું છે કે ઓરેન્જ જ્યુસ પીવું, સંતરાનું જ્યુસ પીવું છે કે મોસંબીનું જ્યુસ પીવું છે, ઓપ્શન આપશો તો તે પસંદ કરી શકશે, પોતાની રીતે ચોઈસ કરતા શીખશે. આ ઉપરાંત તેને બચતનું, પૈસાની બચતનું પણ મહત્વ સમજાવો. જી હા મિત્રો, પૈસાની બચત પણ ખૂબ જ જરૂરી છે. તેને તમે એમ કહી શકો છો કે જો બેટા તારે સાયકલ લેવી છે તો હું તને દર મહિને અથવા દર અઠવાડિયે અથવા દરરોજના જે પૈસા આપું છું એમાંથી અમુક પૈસા તો વાપર, પણ અમુક પૈસાની બચત કર અને એ પૈસા એ ભેગા કરી અને સાયકલ લેવાનું કહો. સીધી જેને વસ્તુ આપી દેશો એના બદલે એણે ભેગા કરેલા પૈસામાંથી લેશે ને, તેનો આનંદ પણ કંઈક અલગ હશે અને તેની સાથે સાથે તેને બચતનું મહત્વ પણ સમજાશે. આવી વસ્તુઓ કહો. જો બાળક કોઈ ખરાબ વર્તન કરી રહ્યું છે તો તેને એ જણાવો કે જો ખરાબ વર્તન માટે તને નેગેટિવ પોઈન્ટ મળશે અને સારા વર્તન માટે પોઝિટિવ પોઈન્ટ મળશે. હવે આ માટેનું આખા દિવસનું શિડ્યુલ કરો. જો બાળક અતિશય ખરાબ વર્તન કરી રહ્યું છે તો, જેમ કે આખા દિવસથી સવારથી સાંજ સુધી ભલે એની સાથે ન રહી શકો, મમ્મી કે પપ્પા જે રહે તેની સાથે આ કામ કરો. જો તે કોઈ સારું કામ કરી રહ્યું છે તો +5 પોઈન્ટ આપો, જો કોઈ તે ખરાબ કામ કરી રહ્યું છે -5 પોઈન્ટ આપો. રાત્રે તેનો સરવાળો કરો અને જેટલા પોઝિટિવ પોઈન્ટ હોય એની બદલામાં એને કોઈ વસ્તુ એવી આપો કે જેથી એ મોટિવેટ થાય બીજા દિવસે એ કામ ન કરવા માટે. મિત્રો ગેરંટી સાથે કહું છું, અમુક દિવસો પછી તમારા બાળકમાં ખૂબ જ સારો વ્યવહાર, સારું વાણી, સારું વર્તન આવી ગયું હશે. મિત્રો આ તો થઈ બાળકના વર્તનની વાત, પણ સાથે સાથે તેની એકાદ કલાક દિવસની ફિઝિકલ એક્ટિવિટી પણ થવી જોઈએ. એ પછી કોઈ પણ પ્રકારની કસરત છે તે હોય, પછી તે ક્રિકેટ રમતો હોય એકાદ કલાક, પછી તે દોડતો હોય, પછી તે કોઈ પણ પ્રકારની ગેમ રમતો હોય, ગમે તે કરીને તેની ફિઝિકલ એક્ટિવિટી રાખો કે જેથી કરીને બાળક એક્ટિવ રહી શકે. તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો આપને ચોક્કસથી ગમ્યો હશે. આવી અન્ય પેરેન્ટિંગ ટિપ્સ જો તમને જોતી હોય અને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આજના વિડીયોમાં અહીંયા જ સુધી. વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક આપજો આવા અન્ય વિડીયો મેળવવા માટે. આપનો ખૂબ ખૂબ આભાર.